આપણા માર્કેટ્સના ફ્રન્ટ ઉપર એક જે કન્સર્ન્સ જે અત્યારે દેખાઈ રહ્યા છે કુણાલ, જે સૌથી મોટા ગ્લોબલ ફિનોમિનાના આધાર ઉપર, તો એ છે એફઆઈએસની સેલિંગ. આપણે શુક્રાના ટ્રેડિંગ સેશનમાં પણ જોયું તો કેશ માર્કેટની અંદર ફરી પાછા આપણને એફઆઈએસ જે છે તે સેલર્સ બનતા દેખાયા. 1500 કરોડ રૂપિયાની વેચવાલી કરી, એઝ વેલ એઝ તમે જો ફ્યુચર્સના ફ્રન્ટ ઉપર, ઓપ્શન્સના ફ્રન્ટ ઉપર અને ઇવન સ્ટોક ફ્યુચર્સ આ બધા ફ્રન્ટ ઉપર આપણે જોયો તો વેચવાલીના આંકડા છે. પણ જો કે ઇન્ટેન્સિટી ઓછી છે વેચવાલી માટેની એફએન્ડઓની અંદર, પણ કેશ માર્કેટની અંદર તો હજુ પણ આપણે 4 ફિગર્સની વેચવાલી યથાવત જોઈ રહ્યા છે. આ પર્સ્પેક્ટિવને આપ કુણાલ કેવી રીતે રીડ કરી રહ્યા છો? એફઆઈએસ થોડા પણ આપણને પોઝિટિવ ત્રણ થતા દેખાયા હતા તો માર્કેટ આખું એક સિનારીઓ બદલતું દેખાયું હતું. હવે ફરી પાછા આપણે જોઈએ તો લાસ્ટ વીકના આંકડાઓની અંદર આપણને વેચવાલી આપણને આગળ વધતી દેખાય છે. વેલ વિક્રમભાઈ, કેશમાં આપણે જોવા જઈએ ને તો યસ, કેશમાં આપણને 1500 કરોડની આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. એન્ડ સામે સાઈડ એક વસ્તુ સારી છે કે ડીઆઈએ ત્યાં એક લીડિંગ પોઝિશન લીધું છે અને 1400 કરોડની બાઇંગ આપણને ત્યાં જોવા મળી રહી છે. અત્યારે વિક્રમભાઈ એક વસ્તુ જોવા જેવી છે, ઓવરઓલ ડેટા, એફઆઈના કેશના ડેટા તમે જોશો ને તો આજે રેલી આપણને જોવા મળી છે બોટમથી. બોટમ જોવા જઈએ ને તો જે બોટમ બનાવ્યા પછી આપણને જે એક સારી એવી રેલી જોવા મળી, એ રેલીમાં સૌથી વધારે પાર્ટિસિપેશન વિક્રમભાઈ આપણને જે જોવા મળે છે ને પાર્ટિસિપેશન ડીઆઈએ તરફથી જોવા મળી રહ્યું છે. મતલબમાં ક્યાંક ને ક્યાંક ડીઆઈએની જે ખરીદારી હતી એના બેઝ પર આપણને સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને એ લેવલ પર જોવા મળી રહી છે. એન્ડ મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારની એક્ટિવિટી છે, હાલ પૂરતું જે મોમેન્ટમ છે સાઇડવેઝ તરફ જ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે ડેટા તરફથી. અને ખાસ વસ્તુ વિક્રમભાઈ, તમે એફએનઓની જે વાત કરી છે કે એફએનઓમાં ઇન્ડેક્સમાં જોવા જઈએ તો ફ્યુચર સાઇડ આપણને એક સેલિંગ જોવા મળી રહ્યું છે. 224 કરોડની અરાઉન્ડનું સેલિંગ આપણને નેટ જોવા મળી રહ્યું છે ઇન્ડેક્સમાં. એન્ડ ઓપ્શનમાં જોવા જઈએ, ઇન્ડેક્સ ઓપ્શનમાં, તો ત્યાં પણ 540 કરોડની અરાઉન્ડનું આપણને એક નેટ સેલિંગ જોવા મળી રહ્યું છે. આ બંને વસ્તુ હું જો જોઉં ને અત્યારે કમ્પેર કરું ને તો ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ આના બેઝ પર આજના દિવસની જો હું રણનીતિ બનાવું ને તો મને હાલ પૂરતી સાઇડવેઝ મોમેન્ટમ આ વસ્તુના બેઝ પર જોવા મળી રહી છે આપણા માર્કેટમાં. એન્ડ આ વસ્તુ હું સ્ટોક સ્પેસિફિક જોઉં, જે એફઆઈની એક્ટિવિટી સ્ટોક સ્પેસિફિક છે, તો એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અહીંયા પણ શોર્ટમાં હેજિંગ કરીને પોઝિશન બનાવેલી છે. કેમ કે કેશ ફ્યુચર નેટ સેલ છે અને સામે સાઈડ ઓપ્શન સ્ટોક ઓપ્શનમાં પણ અત્યારે નેટ સેલિંગ આપણને બતાવી દીધું છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે નો ડાઉટ સેલિંગ આપ એક ડાઉન શોર્ટ સેલની પોઝિશન છે, પણ એ પણ હેજિંગ સાથેની પોઝિશન બનાવી છે. તો ક્યાંક ને ક્યાંક આ જે ઇન્ડિકેશન મળી રહ્યા છે મને એ અત્યારે સાઇડવેઝના જ મળી રહ્યા છે. ક્લિયર ડાયરેક્શન અત્યારે હાલ પૂરતી નથી ખબર પડી રહી, કેમ કે તમે એક વર્ડ યુઝ કર્યો છે કે એટલું ઇન્ટેન્સિટી આપણને સેલિંગમાં નથી જોવા મળી રહ્યું. એક્ઝેક્ટ એ વર્ડ સાથે હું જોવા જોઉં ને એના બેઝ પર મને અત્યારે સાઇડવેઝની મુવમેન્ટમ આપણા માર્કેટમાં જોવા મળી રહી છે. ઓકે, તો આ સાઇડવેઝ તરફ તો ટ્રેન્ડ છે. અને બીજું પાછું અહીંયા કુણાલ તમે કીધું એમાં એક વાત એ પણ છે કે આપણે ત્યાં માર્ચ એન્ડિંગનો પણ સમય આવી રહ્યો છે, તો ટ્રેડર્સ તરફથી પણ અહીંયા આપણે એટલી મોટા પોઝિશન્સ જે છે તે લોંગ કે શોર્ટ એ સાઇડ ઉપર આપણને કોઈ મેજર બિલ્ટઅપ થતા નહીં દેખાય. કારણ કે અને આ 4 દિવસ બાદ આપણે જોઈશું કે 31 માર્ચે એક્સપાયરી પણ આવશે અને એની સાથે સાથે ફાઇનાન્શિયલ ઇયર પણ એન્ડ થતું દેખાશે. તો ઘણા બધા સેટલમેન્ટના જે ટ્રેડ બાકી રહી ગયા હશે એ પણ અત્યારે આપણને થતા દેખાઈ જશે આગામી આ 3 દિવસની અંદર. 31 માર્ચે આપણને મોટાભાગે જે એક્શન જે છે તે કદાચ ડિરેક્શન તરફની આવતી જોવા મળી શકશે. એની સાથે એક વખત નિફ્ટીના ઓપ્શન ડેટા ઉપર અને બેંક નિફ્ટીના ઓપ્શન ડેટા ઉપર નજર કરીએ. શરૂઆત નિફ્ટી સાથે કરીએ તો પર્ટિક્યુલરલી શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર એક જે પ્રમાણે એના બિલ્ટઅપ થતા દેખાયા હતા, એક તબક્કે એવું લાગ્યું હતું કે 17,100ની નીચે આપણે ક્લોઝિંગ આપીશું, ઇવન 17,050ના લેવલની પણ નીચે આપણે કદાચ આગળ વધતા દેખાઈશું એવી સંભાવના વધારે બનતી દેખાઈ હતી. પણ પુટ રાઇટર્સની પોઝિશન આપણે જોઈએ તો 17,000 અને 17,100ના સ્તર ઉપર એટલી બધી ખાસ ડિક્લાઇન થતી નહોતી દેખાય, જે આપણને માર્કેટના એક સપોર્ટ માટેના એંગલ આપી રહી હતી. પણ છેલ્લી 7-8 મિનિટની અંદર જ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપણે જોઈએ તો આપણને એક બજાર બાઉન્સ કરતું દેખાયું અને ઘણા બધા જે શોર્ટ્સ હતા સિસ્ટમની અંદર એ આપણને થોડાક કવર થતા દેખાયા. હવે કોલ તરફથી આંકડાઓ જોઈએ તો 17,200 માઇનર રેઝિસ્ટન્સ તરીકે આજે આપણને દેખાઈ રહ્યું છે. આપણે એને પાર કરીશું તો કોઈ મોટા શોર્ટ કવરિંગ ટ્રિગર થાય એવી સંભાવના દેખાય રહી, પણ એટલીસ્ટ એની ઉપર જઈશું તો 17,300-17,350 તરફના અટેમ્પ થતા આપણે નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોઈ શકીશું અને મેક્સિમમ 17,400ની આસપાસ આપણે અટકી જઈશું અને નીચેની તરફ 17,000 અને 17,100 એ અત્યારે એવું બની રહ્યું છે કે જ્યાં આપણે એક મહત્ત્વનો સપોર્ટ બિલ્ટઅપ કરતા દેખાયા છીએ. તો કુણાલ, કેવી રીતના અહીંયા આ રેન્જને આપ નિફ્ટીની એન્ટિસિપેટ કરી રહ્યા છો? વેલ વિક્રમભાઈ, આજના ટ્રેડિંગ સેશનમાં જે પ્રમાણેની મોમેન્ટમ આપણને બનતી જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી
એક ક્લિયર કટ પિક્ચર જો ઓપ્શન છે ને જોવા જઈએ ને તો એક નજરે ઉડીને આવે એવું છે કે થ્રુઆઉટ સ્ટ્રાઇક પર જો કોલમાં આપણને એક શોર્ટ સેલિંગ જ જોવા મળી રહી છે, મતલબ શોર્ટ બિલ્ટ અપની પોઝિશન જોવા મળી રહી છે. એન્ડ સામે સાઈડ પુટની વાત કરીએ ને પુટમાં પણ થ્રુઆઉટ સ્ટ્રાઇક પર આપણને એક શોર્ટ બિલ્ટ અપની પોઝિશન જોવા મળી રહી છે. મતલબ તમે નિયર મની, એકદમ મની, આઉટ ઓફ ધ મની, મતલબ નિયર આઉટ ઓફ ધ મની કાંઈ બી જુઓ તો ક્યાંક ને ક્યાંક શોર્ટ બિલ્ટ અપની પોઝિશન આપણને મેજરલી જોવા મળી રહી છે. નાવ અને ડાયરેક્ટ ઇમ્પેક્ટ જો હું જોઉં ને ઇન્ડેક્સ પર તો અને ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઇન્ડેક્સ પર સાઇડવેઝની જ આપણને જોવા મળી શકશે, પણ ક્લિયર ડાયરેક્શન અત્યારે આ લેવલ પર નથી જોવા મળી. નાવ સપોર્ટની વાત કરીએ ઓપ્શન ચેઇનના બેઝ પર, તો તમે જે સપોર્ટ કીધો 17,000 નો, કેમ કે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ આપણને 17,000 લેવલ પર જોવા મળી રહ્યું છે. એન્ડ એડિશન પર શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપણને 17,000 જ પુટ સાઇડમાં જોવા મળ્યું હતું શોર્ટ સાઇડમાં, તો 17,000 નો અત્યારે હાલ પૂરતો સ્ટ્રોંગ સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે. જયારે ઉપરના લેવલની વાત કરું તો ઇમિડિયેટ બેઝિસ પર ક્યાંક ને ક્યાંક 17,200 નું લેવલ આપણને એઝ અ રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. તો 17,200 ક્રોસ કરે છે એની પર સસ્ટેન થાય છે, તો ક્યાંક ને ક્યાંક 17,400 સુધીના પણ લેવલ આપણને નિફ્ટી એ લેવલ પર બતાવી શકે છે. તો અહીંયા એક ટ્રેડિંગ રેન્જ જે બની રહી છે એ ટ્રેડિંગ રેન્જ 17,000 ના લેવલની બની રહી છે અને ઉપરમાં 17,400 ના લેવલની બની રહી છે. તો વ્યૂ અત્યારે આ જે ટ્રેડિંગ રેન્જ છે એને પ્લે કરીને ચાલવાનો બની રહ્યો છે. નામ આજનો સિનારિયાની વાત કરું, અત્યારે આપણને જે લાસ્ટ ટ્રેડિંગ લાસ્ટ ક્લોઝિંગ જોવા મળ્યું 17,153 ની અરાઉન્ડ જોવા મળ્યું. સપોઝ કોઈ પણ ઘટાડો જો વિક્રમભાઈ આપણને આ લેવલ પર જોવા મળી 17,153 એટલે કે 17,100 ના અરાઉન્ડ નો જો કોઈ પણ ઘટાડો જોવા મળે એટલે 50% માઇનર કરેક્શન જોવા મળે, તો જે વ્યૂ બની રહ્યો છે બાય સાઈડ જ બની રહ્યો છે. 17,000 ને ડેસિમલ મેન્ટેન કરી છું. એન્ડ ઉપરના ટાર્ગેટની વાત કરું તો મને લાગે છે 17,200 છે એક ઇમિડિયેટ ટાર્ગેટ. વ્યૂ બ્રેક કરે ને તો ઉપરમાં આપણને 17,350 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે કે જે રેન્જ છે એ જ રેન્જને પ્લે કરવાની અત્યારે અહીંયા વાત ચાલી રહી છે. હું અગેન લેવલ એકવાર રિપીટ કરી દઉં છું, માઇનર કરેક્શન જો આવે છે 17,100 સુધી, 153 નું ક્લોઝિંગ છે, જો 17,100 સુધી આવે તો બાય કરો 17,000 ના એસ્ટિમેટ સાથે. ઉપરમાં 17,300-17,350 સુધીના ટાર્ગેટ આપણને આ મતલબ વિથિન ધ ડે જોવા મળી શકે. રાઈટ, તો આ એક પર્સ્પેક્ટિવ આપણને દેખાઈ રહ્યો છે. જે પ્રમાણેનું પ્રાઇસ એક્શન આજના દિવસનું આવતું દેખાઈ શકે છે, નીચેના સ્તર ઉપર આવે તો તમારે એક વખત કોન્ટ્રાક્ટ કોલ લઈને ખરીદદારી કરવાની રહેશે. ઉપરની તરફ જુઓ તો 17,300-17,350 આજના દિવસની એક લિમિટ છે જેની પાસે આપણે પહોંચતા એક વખત પ્રોફિટ બુકિંગ પણ આવતા જોઈ શકીશું. એઝ વેલ એઝ આ વાત થઈ નિફ્ટીની, પણ બેંક નિફ્ટી માટે થઈને થોડુંક ક્લેરિટી વધારે આવતી દેખાઈ રહેશે કુણાલ, કારણ કે જે ડેટા પોઈન્ટ આપણને બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે અહીંયા એક ક્લિયર સાઇન છે કે 35,000 નું સ્તર એવું છે કે જે આપણે એક મજબૂતીથી હોલ્ડ કરીશું, કારણ કે જે પ્રમાણેના પુટ રાઇટર્સ અહીંયા બિલ્ટઅપ થતા દેખાયા છે અને જે પ્રમાણેની પ્રાઇસ એક્શન અહીંયા આવતી જોવા મળી છે, એક ક્લિયર સાઇન છે કે અહીંયા 35,000 નું લેવલ જે છે તે આપણે હોલ્ડ કરીશું. અને ક્લોઝિંગ જુઓ તમે તો જે 35,400 પાસેનું આપણે સેટલમેન્ટ બાદનું આવતા જોઈ રહ્યા છે, પણ 35,500 ના સ્તર ઉપર છે કે જ્યાં આપણને ઓપન ઇન્ટરેસ્ટ દેખાઈ રહ્યું છે, પણ એમાં કોલ રાઇટિંગ કરતાં કોલ બાઇંગ તરફનું હોય એ સિનારીઓ વધારે છે. અને આજના દિવસ માટે થઈને જો એટલીસ્ટ આપણે માર્કેટના થોડા પણ પોઝિટિવ મોમેન્ટમ સાથે જોઈએ છે તો કદાચ બેંક નિફ્ટી આપણને 35,700-35,900 તરફના લેવલ્સ અટેમ્પ્ટ કરે એવું વધારે દેખાઈ રહ્યું છે. તો કમ્પેરેટિવલી આજે કદાચ નિફ્ટી કરતાં થોડીક એક્શન જે છે તે આપણને બેંક નિફ્ટી વધારે બતાવી શકે છે એ સિનારીઓ દેખાઈ રહ્યો છે. આપ કેવી રીતે અહીંયા જોઈ રહ્યા છો? વિક્રમભાઈ, જે પ્રમાણેના ડેટા છે ઓપ્શન ચેઇનને લઈને જોતા, ક્યાંક ને ક્યાંક લાઇકલી ચાન્સીસ છે કે આપણને 35,700-35,900 સુધીની એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે અને 36,000 એક અલ્ટિમેટ ટાર્ગેટ પણ આપણને બેંક નિફ્ટી બતાવી શકે. 36,000ની ઉપરની હાલ પૂરતી હું કોઈ મોમેન્ટમ નથી જોઈ રહ્યો. નો ડાઉટ કદાચ કોઈ ન્યૂઝ આવી જાય અથવા કોઈ એવા ઇવેન્ટ આવી જાય તો હોય શકે 36,000 ઉપરની પણ મોમેન્ટમ આપણને બતાવે, પણ ઓપ્શન ચેઇનના બેઝ પર 36,000ની ઉપર અત્યારે હાલ પૂરતી કોઈ મોમેન્ટમ મને નથી જોવા મળી રહી. નાવ સપોઝ 35,400ની અરાઉન્ડ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે તો હું કહીશ કે કોઈ પણ ઘટાડો જો આપણને જોવા મળે 35,300 સુધીનો ઓપ્શન ચેઇનના ડેટાના બેઝ પર, તો અત્યારે જે મોમેન્ટમ છે પોઝિશન લોંગ કરીને ચાલવાની બની રહી છે. નીચેમાં આપણે 35,100 અત્યારે હાલ પૂરતો એક એસએલ મેન્ટેન કરીશું. 35,100ના એસએલની સાથે પોઝિશન લોંગ કરીને ચાલવાનું છે. સપોઝ 35,400 તો 35,300 પાસે પણ આવે તો, અને ઉપરના લેવલની વાત કરું વિક્રમભાઈ, મને એવું લાગે છે કે 35,800 એન્ડ 36,000 સુધીના લેવલ આજના દિવસમાં આપણને હોય છે કે બેંક નિફ્ટી બતાવી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ વ્યૂ અત્યારે જે બની રહ્યો છે બાય સાઈડ જ બની રહ્યો છે, બાય કરવાનો છે
35,736 સુધીના લેવલ આપણને ઇન્ટ્રાડેમાં જ બેંકની બતાવી શકે.